આગળ વાત કરીએ વડોદરામાં 14 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર સ્કૂલ વેન ચાલકની ધરપકડ. પોલીસે ગોપાલસિંહ ચૌહાણની ધરપકડ કરી. વાસણા રોડ પર રહેતી વિદ્યાર્થીની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગોપાલસિંહ ચૌહાણની સ્કૂલ વેનમાં વિદ્યાર્થીની સ્કૂલે જઈ રહી હતી. સ્કૂલ વેન ચાલક વિદ્યાર્થીનીને સૌથી પહેલા બેસાડતો અને સૌથી છેલ્લે ઘરે મૂકતો. બાજુની સીટ પર બેસાડી અવારનવાર શારીરિક અડપલા કરતો. જોકે બાળકી પરિવારને કહેતા ભાંડો ફૂટી ગયો. પરિવારે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેથી સ્કૂલ વેન ચાલક ગોપાલસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી. તો પેરેન્ટ્સ એસોસિએશનના વાલીઓએ પણ સ્કૂલ વેન ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષક દ્વારા જો આ કિસ્સો છુપાવવામાં આવે છે કે શાળા સંચાલકે પોતાની શાળાની બદનામી થતી અટકાવવા માટે પણ ક્યાંક છુપાવે છું, એ પણ એક ગંભીર બાબત છે. આની અંદર પણ તપાસ કરવી જોઈએ. સાથે સાથે તમામ શાળા સંચાલકોને અમે વિનંતી કરીએ છીએ કે તમારે ત્યાં જે પણ તમે વાન ડ્રાઈવરો અથવા ઓટો ડ્રાઈવરો રાખો છો, તેમનો પૂરેપૂરો ટ્રેક રેકોર્ડ રાખો અને સમયાંતરે એમના ઉપર વોચ રાખી, અને જો કોઈ આવું કલ્પ્રિટ હોય તો તેને દૂર કરી અને બાળકોને તમે એક વાતાવરણ પ્રોવાઈડ કરો. આ સંજોગોમાં સૌથી પહેલાં તો શાળા સંચાલકો બી થોડું સ્ટ્રિક્ટ થવાની જરૂર છે, અને બીજું કે વાલીઓએ પણ. આજે દરેક વ્યક્તિમાં એક સિક્સ સેન્સ હોય છે કે જમે તમે આજે મને મળશો કે હું તમને મળું, તો મને થોડુંક તો આઈડિયા આવી જાય કે આ વ્યક્તિ કેવી છે. તો બાળક માતા પિતાએ થોડું વધારે એલર્ટ રહેવાની જરૂર છે કે જેથી કરીને બાળકો પર આવી કોઈ ખરાબ દુર્દશા થઈ ના શકે. સ્ટુડન્ટ તરીકે આવતા હોય સ્કૂલમાં તો સ્કૂલની પણ જવાબદારી બને છે કે એની અંદર એ પણ પૂરતું ધ્યાન રાખે કે પ્રાઇવેટ વાહનોમાં જે આ સ્કૂલના એસોસિએશન ચાલતા હોય, જાણવા મળી પણ દરેક સ્કૂલમાં એસોસિએશન હોય છે વાહનોના, તો વાહનોના એસોસિએશન જે હેન્ડલ કરતો એસોસિએશનના જે મેઇન કરતા હરતા હોય એને બોલાવીને એની મિટિંગ કરવી જોઈએ, એની સાથે ડિસ્કસ કરવી જોઈએ કે ભાઈ આવા વારંવાર આવા કોઈ પણ ઇન્સિડન્ટ્સ બનતા હોય તો એને રોકવા માટે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ.